અમેરિકામાં કોરોના ફરી એક વખત માથું ઉંચકી રહ્યો છે. અમેરિકામાં ઉનાળાનો અંત આવી રહ્યો છે ત્યારે કોરોનાના કેસમાં ફરી વધારો નોંધાઈ રહ્યો છે. એક જ સપ્તાહમાં કોરોનાના કારણે હોસ્પિટલમાં ભરતી થયેલા દર્દીઓની સંખ્યામાં 19% વધારો નોંધાયો છે, જ્યારે કોરોનાના કારણે થતા મોતની સંખ્યા 21% જેટલી થઈ ગઈ છે. મળતા આંકડા અનુસાર એક જ સપ્તાહમાં 10,000 લોકોને કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો છે. અમેરિકાના સેન્ટ્રલ ફોર ડિસીઝ કંટ્રોલના ડાયરેક્ટરનું કહેવું છે કે જે લોકોએ કોરોનાની રસી નથી લીધી તેમના માટે કોરોના જોખમરૂપ સાબિત થઈ શકે છે. જેમને પહેલા કોરોના નથી થયો અથવા જેમની ઉંમર વધારે છે અને બીજી પણ બીમારીઓથી પીડિત છે તેમના માટે પણ કોરોના ખતરનાક સાબિત થઈ શકે છે. એક અહેવાલ અનુસાર હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોમાં 70% લોકો 65 વર્ષ કે તેથી વધારે વયના છે. અમેરિકામાં કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ EG.5 તો સક્રિય છે જ, અને હવે BA.2.86 પ્રકારનો વેરિયન્ટ પણ ફેલાવાનો શરૂ થયો છે. બીજા પ્રકારનો વેરિયન્ટ વધારે સંક્રમણ ફેલાવી શકે છે તેવી ચેતવણી ગયા સપ્તાહે જ આપવામાં આવી હતી. અમેરિકામાં ઘણી જગ્યાએ લોકોને હવે માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, GSTV.